નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વરાછા નરેશના દરેક વિદ્યાર્થીઓને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આજના વિડીયોની અંદર આપણે યોજનાના વિવિધ પ્રકારો વિશે ટૂંકમાં સમજૂતી મેળવીશું વિદ્યાર્થી મિત્રો યોજનાના કુલ છ પ્રકાર છે જે તમને એમસીક્યુની અંદર પૂછાય છે એને યાદ રાખવા માટેની સરસ મજાની આપણી પાસે ચાવી છે કાવ્ય સુ કા એક આંક ચાવીનું આપણે બાયફર્ગેશન કરીએ કા એટલે કાયમી યોજના વ્ય વ્યૂહાત્મક યોજના સુ સુનિયોજિત યોજના કા કાર્યકારી યોજના એક એક ઉપયોગ યોજના અને આંખ આંખ પરથી આકસ્મિક યોજના ચાવીને ફરી એકવાર દોહરાવો કાવ્ય સૂકા એક આંખ હવે આપણે તમામે તમામ યોજના વિશે સવિસ્તૃત માહિતી મેળવીશું તો પ્રથમ યોજના વિશે આપણે જોઈએ કાયમ યોજના સૌ પ્રથમ જોઈએ અર્થ ધંધાકીય એકમની અંદર વિદ્યાર્થી મિત્રો કેટલીક વ્યવસ્થાકીય પ્રવૃત્તિઓ દરરોજ એટલે કે વારંવાર થાય છે અને આવી પ્રવૃત્તિ માટે જે વારંવાર નિર્ણય લેવા પડે છે એના માટે જે યોજના બનાવવામાં આવે છે એને આપણે કાયમી યોજના કહેવામાં આવે છે દાખલા તરીકે ધંધાકીય એકમની અંદર ખરીદીની પ્રવૃત્તિ હોય વેચાણની પ્રવૃત્તિ હોય નાણાકીય પ્રવૃત્તિ હોય આ બધી પ્રવૃત્તિઓ વારંવાર થાય છે અને આવી પ્રવૃત્તિઓ માટે જે યોજના બનાવો એને આપણે કાયમી યોજના કહેવાય છે વિદ્યાર્થી મિત્રો આ યોજના બનાવવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એનાથી કાર્ય ઝડપથી પૂર્ણ થઈ જાય છે અને બીજું કે કર્મચારીએ તેના માલિકને વારંવાર પૂછવા જવું પડતું નથી આપણે ધોરણ અગિયારની અંદર આયાત વિધિ અને નિકાસ વિધિ જોઈ ગયા જેમાં આખા વર્ષ માટે એક જ આયા યોજના બનાવી દેવામાં આવે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કે કાયમી યોજનાની અંદર અગાઉથી નીતિ હોય નિયમો હોય પદ્ધતિ હોય બધું અગાઉથી નક્કી કરી દેવામાં આવે છે તો આ રીતે આપણે કાયમી યોજનાઓ વિશે ટૂંકમાં સમજૂતી મેળવી ત્યારબાદ જોઈએ યોજના નંબર બે વ્યૂહાત્મક યોજના સૌ પ્રથમ જોઈએ આપણે એનો અર્થ કે દરેક ધંધાકીય એકમ પોતાની ફિલોસોફી અનુસાર પોતાનું ધ્યેય નક્કી કરે છે એટલે કે એકમ જીવનકાળ દરમિયાન કઈ ફિલોસોફીથી કાર્ય કરશે એ નક્કી કરે છે એટલે એ જીવન ધ્યેય નક્કી થયું કહેવાય અને એને આધારે જે યોજના બનાવે છે એને વ્યૂહાત્મક યોજના કહેવામાં આવે છે અહીં ફિલોસૂફી શબ્દોનું અર્ધઘટન કરીએ ફિલોસોફી એટલે કે તત્વચિંતક તત્વચિંતક વિદ્યાર્થી મિત્રો દરેક વ્યક્તિ ફિલોસોફર હોય છે દરેકના વિચારો અલગ અલગ હોય છે આમ ધંધાકીય એકમના જે કાર્ય કરવાની પદ્ધતિ છે વિચારધારા એ પણ અલગ અલગ હોય છે ચાલો એને સમજવા માટે એક સરસ મજાનું ઉદાહરણ લઈએ જેમ કે ગાંધીજીની જે વિચારધારા છે એ અહિંસક વિચારધારણા હતી અને આઝાદી માટે એમણે પોતે જે આખી એક યોજના બનાવી એ પોતે અહિંસકને આધારે એ વિચારધારા બનાવી જે વ્યૂહાત્મક યોજના તરીકે ઓળખાવી શકાય તો આ રીતે પોતે આખા જીવનકાળ દરમિયાન કઈ ફિલોસોફીથી કામ કરશે અને એના માટે જે આખું ધ્યેય નક્કી કરે છે અને જીવન ધ્યેય કહે છે આ તમને શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે છે હવે અહીં વિદ્યાર્થી મિત્રો ધ્યેય નક્કી કરતી વખતે દરેક વ્યક્તિને પોતાની નબળાઈ કે પોતાની શક્તિ બરાબર આ બધી વસ્તુની ખબર હોય જ છે તો આ એકમ પણ પોતાની શક્તિ નબળાઈ અને ધંધાકીય પર્યાવરણને આધારે બધી બાબતો ધ્યાન મળેને આ ધ્યેય નક્કી કરે છે ખાસ કરીને આ લાંબા ગાળા કે ટૂંકા ગાળાની અહીં જે યોજના નક્કી કરવામાં આવે છે તો આ યોજનાના ઘડતર માટે બાળમિત્રો દીર્ઘ દ્રષ્ટિ અને અનુભવની ખાસ જરૂર પડે છે આ આ ઉપરાંત એમ કહી શકીએ કે આવી યોજનાઓની અસર છે આપણને લાંબે ગાળે થતી હોય છે આ પ્રશ્ન તમને એમસીક્યુ તરીકે અથવા શોર્ટ ક્વેશ્ચન તરીકે પણ પૂછાઈ શકે છે તો આ થઈ વ્યૂહાત્મક યોજનાનું અર્થઘટન ત્યારબાદ જોઈશું સુનિયોજિત યોજના વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર એકની અંદર આપણે જોઈ ગયા કે સંચાલનની મુખ્ય સપાટી ત્રણ છે ઉચ્ચ સપાટી મધ્યમ સપાટી અને ત્રણ સપાટી તો મધ્યમ સપાટી જ્યારે વિવિધ અધિકારીઓ દ્વારા એક વર્ષ કે તેથી ટૂંકા ગાળા માટે જે યોજના ઘડવામાં આવે છે એને સુનિયોજિત યોજના કહેવામાં આવે છે અહીં સુનિયોજિત યોજનાની અંદર મધ્યમ સપાટી કયા વિભાગીય વડાએ કયું કાર્ય કરવું અને કયા કર્મચારીઓ કયું કાર્ય કરશે એ અગાઉથી નક્કી કરવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો આ યોજના ઘડવા માટે એક ખાસ પ્રકારની વિશિષ્ટ જ્ઞાન અને કૌશલ્યની અહીં જરૂરિયાત ઊભી થાય છે આ તમને એમસીક્યુમાં અથવા શોર્ટ ક્વેશ્ચનો પૂછાઈ શકે છે તો આ રીતે મધ્યમ સપાટી જે ટૂંકા ગાળા માટે યોજના થાય છે એને સુનિયોજિત યોજના કહેવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આગળની યોજના કાર્યકારી યોજના અર્થઘટન જોઈએ કે અપેક્ષિત પરિણામોને હાંસલ કરવા માટે વિભાગો કાર્ય જૂથો અને વ્યક્તિઓ પાસે જે એમની વચ્ચે કાર્યની વહેંચણી કરવામાં આવે છે અને એના માટે જે યોજના તૈયાર કરવામાં આવે છે એને કાર્યકારી યોજના કહેવામાં આવે છે વ્યાખ્યાની અંદર બાળ મિત્રો હું ત્રણ ફેક્ટર પર આપણે વધારે ભાર મૂકીશ સૌ પ્રથમ ત્રણ ફેક્ટર પાસે આપણે કામ લેવાનું છે વ્યાખ્યામાં કીધું એ પ્રમાણે વિભાગો નંબર બે કાર્ય જૂથો અને નંબર ત્રણ વ્યક્તિઓ વચ્ચે આ રીતે કામ વહેંચ લેવામાં આવે છે એટલે સવાલની અંદર જ જવાબ છુપાયેલો છે કાર્ય કાર્ય આ ત્રણ વચ્ચે જો યોજના તૈયાર કરવામાં આવે છે કાર્ય બાબતેની વહેંચણીની એને કાર્યકારી યોજના કહેવામાં આવે છે હવે આની બનાવટની વાત કરીએ તો ઉપરની યોજના આપણે જોઈ ગયા કે સુનિયોજિત યોજના જેમાં મધ્યમ સપાટીએ વિવિધ વિભાગીય વડાઓ ચર્ચા વિચારણા કરીને યોજના બનાવે છે તો આ યોજના પણ સેમ ટુ સેમ કોપી ટુ કોપી સુનિયોજિત યોજના જેવી જ છે કારણ કે આ યોજના પણ મધ્યમ સપાટીના અધિકારીઓ સા ચર્ચા વિચારણા કરીને બનાવે છે તો તમને આ શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે છે હવે આ યોજના શા માટે બનાવવામાં આવે છે એ પણ તમને સૌથી વેરી મોસ્ટ આઈએમપી શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે કે બીજા નમન યોજના જોઈએ વ્યૂહાત્મક યોજના એટલે પેલી ફિલોસોફીવાળી યોજના તો વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ કરવા માટે કાર્યકારી યોજના બનાવવામાં આવે છે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ દાખલા તરીકે એક વાર્ષિક ઉત્પાદન કરવું છે તો વાર્ષિક ઉત્પાદન કરવા માટે માસિક અને ત્રિમાસિક આ રીતે લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે અને આ રીતે અલગ અલગ કર્મચારીઓને કામની વહેંચણી કરી દેવામાં આવે છે અને આખી યોજનાના કાર્ય છે એ સત્વરે પાર પાડવામાં આવે છે તો આ રીતે કાર્યકારી યોજનાઓ વિશે આપણે સમજી શકીએ છીએ ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો એક ઉપયોગી યોજના અહીં સવાલની અંદર જ જવાબ છે અર્થઘટન જોઈએ કે ખાસ હેતુને સિદ્ધ કરવા માટે જે યોજના બનાવવામાં આવે છે તેને એક ઉપયોગી યોજના કહેવામાં આવે છે એટલે કે આ ખાસ હેતુ પૂર્ણ થઈ જાય એટલે આ યોજના પણ પૂર્ણ થઈ જાય છે એને એ બીજા ઉપયોગમાં આપણે લઈ શકાતી નથી દાખલા તરીકે આવી યોજના મકાન બાંધકામ છે પુલના નિર્માણનું કાર્ય હોય પ્રિન્ટિંગનું કાર્ય હોય વહાણ બાંધકામનું કાર્ય હોય આ બધાની અંદર આ યોજનાનો મોટેભાગે ઉપયોગ થતો જોવા મળે છે એને સમજવા માટે વધુ એક ઉદાહરણ લઈએ દાખલા તરીકે વરાછા રોડથી લઈને સ્ટેશન સુધી જો એક બ્રિજનું નિર્માણ કરવું હોય તો એના માટે જે એક પ્લાન બનાવવામાં આવે છે એક યોજના બનાવવામાં આવે છે અને જ્યારે એ બ્રિજનું નિર્માણ કાર્ય સંપૂર્ણ પૂર્ણ થઈ જાય ત્યારે એ યોજના પણ પૂર્ણ થઈ ગઈ ગણાય છે તો આ રીતે એક કાર્ય માટે જે યોજના બનાવવામાં આવે છે અને એક ઉપયોગી યોજના કહેવામાં આવે છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈએ અંતિમ યોજના આકસ્મિક યોજના કે ધંધાકીય એકમ પોતે બદલાતી જતી પરિસ્થિતિ સાથે તાલ મિલાવવો ખૂબ જ જરૂરી છે પરંતુ આમાં ઘણીવાર આપણે જોયું કે કેટલાક પરિબળો જેવા કે સામાજિક આર્થિક રાજકીય કુદરતી આ બધા પરિબળોને કારણે જે એક મુખ્ય યોજના હોય છે એ યોજના આપણી રદ બાતલ થઈ જાય છે અથવા નકામી બની જાય છે તો એવા સમયે એને સ્થાને જે એક નવી યોજના બનાવવામાં આવે છે તાત્કાલિક જે યોજના ઊભી કરવામાં આવે છે એને આકસ્મિક યોજના કહેવામાં આવે છે તો આ રીતે આપણે છ એ છ યોજના વિશે આપણે સરસ રીતે સમજૂતી મેળવી અને હવે આવતા વિડીયોની અંદર આપણે આયોજનના જે ઘટકો છે એના વિશે ચર્ચા કરીશું ત્યાં સુધી રજા લઈશું દરેકને વરાછા રેશના જય શ્રી કૃષ્ણ અસ્તુ